તુરિયા કડવા નીકળે તો ફેંકી દઈએ છીએ, અને કારેલા કડવા હોય છતાં એનું શાક કરીએ છીએ, કારણ કે મૂળ સ્વભાવથી જે બહાર જાય ને એ ફેંકાઈ જાય છે. પછી એ શાકભાજી હોય કે માણસ, કંઈક ભેગું એની પાસે જ થાય છે જે વહેંચી શકે છે. પછી ભલે એ પ્રેમ હોય, ભોજન હોય કે માન હોય, જીવનમાં વધારે પડતા સીધા રહેવાનો કોઈ મતલબ નથી, કારણ કે જલેબી હંમેશા ફાફડા કરતાં મોંઘી જ હોય છે. જગતમાં બે છોડ એવા છે જે કરમાતા નથી, અને એક વખત કરમાય તો લાખ કોશિશ કરો તોય ફરી ખીલતા નથી. માને તો બસ માતૃત્વ જોઈએ છે, નેતૃત્વ નહીં, કેમ કે માં નેતા નથી, જનેતા છે. માણસ પણ કેટલો ગજબ છે, કોઈને ખોટું ના લાગે એના માટે કેટલું ખોટું બોલે છે. ખરાબ સમય નીકળી તો જાય છે સાહેબ, પણ જતા જતા ઘણા સારા સારા લોકોના સાચા ચહેરા બતાવી જાય છે. બધા સાથી કામના સૌનો પોતપોતાનો મોલ, જે સંકટ સમયમાં સાથ આપે એ સૌથી અણમોલ. દરેક માણસની અંદર પોતાની તાકાત અને કમજોરી હોય છે. માછલી જંગલમાં દોડી નથી શકતી, અને સિંહ પાણીમાં રાજા નથી બની શકતો. માણસ ધારદાર એમ જ નથી બનતો સાહેબ, છોલવામાં એના જ કહેવાતા શુભેચ્છકોની કામગીરી લાજવાબ હોય છે. માત્ર સુગંધનો મોહ નડી ગયો, બાકી કાગળના ફૂલો તો જિંદગીભર સાથ આપવા તૈયાર હતા. ક્યારેક હું જિંદગીને સહન કરું છું, ક્યારેક જિંદગી મને સહન કરે છે, અને આ રીતે અમે એકબીજાનો હિસાબ બરાબર રાખીએ છીએ. ખાલી સુગંધથી ફૂલ ન થવાય સાહેબ, સમય આવે ત્યારે ખરવાની તાકાત પણ હોવી જોઈએ. સાહેબ, ટૂટ્યું વાળીને સુવાનું દુઃખ જેને ખબર છે એને ક્યારેય ચાદર ઢૂંકી પડતી નથી. સાહેબ, અંદરના અહેમને કદી જગાડવો નહીં, ભૂખ્યો આવે દ્વારે તો ભગાડવો નહીં. તમને દીધું કુદરતે અઢળક, પણ એક પડીકું દઈને ઢોલ વગાડવો નહીં. તમારો વ્યવહાર તમને મર્દ બનાવે છે. બાકી સાહેબ, મૂછો તો ઉંદર અને બિલાડીને પણ હોય છે. એમ જ નથી લખાતા નામ ઇતિહાસમાં સાહેબ, સારા કામ કરતા ક્યારેક બદનામી મળે તો સ્વીકારી લેજો. વાત જ્યારે ગરજની હોય બધાની વાણી મીઠી થઈ જાય છે. એક પારિવારિક હકીકત, ઈંટોને ભેગી કરવા માટે સિમેન્ટને પલાળવું પડે છે, અને ઈંટો અલગ ન થાય તે માટે સિમેન્ટને કડક પણ થવું પડે છે. ભાગ્યનો દરવાજો ખોલવા માટે માથા ના પછાડો, કર્મોનું તોફાન એવું મચાવો કે દરવાજા આપોઆપ ખુલી જાય. દરિયો આટલો મોટો હોવા છતાં એની હદમાં રહે છે, ખબર નહીં આ માણસને શેનું અભિમાન છે. સરસને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરો, કેમ કે સરસ માત્ર આંખો સુધી પહોંચે છે, જ્યારે સરળ હૃદય સુધી. લોકોના વિચારો પણ કેટલા ગજબના છે, મળવું છે ટાઈમ લઈને, પણ ટાઈમ બગાડ્યા વગર. અનુક્રમણિકા જોઈને અંદાજો ક્યારેય ના લગાવતા, કેમ કે રહસ્ય હંમેશા છેલ્લા પાને જ હોય છે. સુખ પ્રભુને સોંપી દઈએ, કારણ કે એ એનું જ દાન છે. દુઃખ આપણે સ્વીકારી લઈએ, કારણ કે એ આપણી જ ભૂલનું ફળ છે. મીંઢા માણસ કરતા બોલકણો માણસ સારો, જે કરે તે કહે તો ખરો. જ્યારે મીંઢા શું કરે એ કહેવાય નહીં, અને કરે ત્યારે સહેવાય પણ નહીં. લકીરો કિસ્મતની હાથમાં, છતાં હાથ ખાલી છે. અઢળક સંબંધો જીવનમાં, છતાં જિંદગી ખાલી છે. કમાવાની શરૂઆત કરશો ત્યારે ખબર પડશે મા બાપના કેટલા રૂપિયા તમે ઉડાવ્યા. અદા બદલે છે, ચહેરા બદલે છે, માણસ છે સાહેબ. માનતા પૂરી ન થાય તો ભગવાનને પણ બદલે છે. નાની અમથી જિંદગી, બધી વાતમાં ખુશ રહો. જે ચહેરો પાસે ના હોય તેના અવાજમાં ખુશ રહો. કોઈ નારાજ હોય તમારાથી તેના અંદાજમાં ખુશ રહો. જે ક્યારેય પાછા નથી આવવાના તેની યાદમાં ખુશ રહો. કાલ કોણે જોઈ છે આપની, આજમાં જ ખુશ રહો. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, અને આવા જ બીજા પ્રેરણાદાય વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ એન્ડ હિન્દી મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.